વિષય પર આપણે વધુ પ્રકાશ પાડવા માટે શ્રી યતીનભાઈ પરીખને હું કેટલાક પ્રશ્નો જે આપણને શ્રોતાઓ તરફથી આવ્યા છે એ પ્રશ્નો પૂછીશ. યતીનભાઈ, ઓવર ટુ યુ નાઉ. યતીનભાઈ પોતે એનડીએસના સાધક છે. છેલ્લા 6 વર્ષોથી તેઓ ફક્ત કાચું ભોજન તમે લ્યો છો, અને એ પહેલા તમે પણ ડાયાબિટીસથી ખૂબ પીડિત હતા. તો મારો સૌ પ્રથમ પ્રશ્ન તમને એ છે કે ડાયાબિટીસમાં તમને કઈ રીતે એનડીએસ પ્રથાને અનુસરવાથી, તમારી ભોજન પ્રથા ચેન્જ કરવાથી કઈ રીતે તમને ડાયાબિટીસમાં ફાયદો થયો, અને ડાયાબિટીસ સિવાયની જે પણ બીમારીઓ છે એમાં પણ કયા પ્રકારનું ભોજન અને કયા પ્રકારની બીમારીઓ પર વધુ અસર કરે, અને અસરોમાંથી, આડઅસરોમાંથી બહાર આવવા માટે આપણે કયા પ્રકારનો ખોરાક એનડીએસમાં તમે સજેસ્ટ કરશો? ઓવર ટુ યુ યતીનભાઈ. ઓકે નીનાબેન, બિફોર તમારા સવાલનો જવાબ આપું, એની પહેલા એક બધા પ્રેક્ષકોને કહી દઉં કે તમે તમારો જે પણ સવાલ છે ચેટમાં લખી દો તો એનો જવાબ અમે આપશું. એનો પોસિબલ એ પ્રમાણે એ બી અમે કન્સિડર કરશું. હવે કમિંગ બેક ટુ ધ ક્વેશ્ચન, હું પોતે લગભગ 20 વર્ષથી ઇન્સ્યુલિન લેતો હતો સવાર ને સાંજે ડાયાબિટીસને માટે. વચ્ચે તો એક વાર બપોરે પણ મારે ઇન્સ્યુલિન લેવું પડતું, એટલે દિવસના 3 વાર ઇન્સ્યુલિન લેવું પડતું હતું મારે. ત્યાર પછી મને આ નવી ભોજન પ્રથા વિશે ખબર પડી, અને પહેલા તો સાંભળ્યું ત્યારે એટલો બધો વિશ્વાસ નહોતો થયો મને કે આવું કઈ ખાલી ખાવાનું બદલો એટલે તમે દવા બંધ થઈ જાય તમારી અને તમે સારા થઈ જાઓ ને એવું બધું. એટલે પછી હું પર્સનલી મળવા ગયો હતો, એમને બધા સવાલો પૂછ્યા, જે પણ મને ડાઉટ હતા એ બધા ક્લિયર કર્યા મેં, અને પછી કીધું કે હું, ચાલો હું તૈયાર છું આ કરવા માટે. તો એમાં સૌથી પહેલું મને કીધેલું કે નવી ભોજન પ્રથામાં તમે શું ખાઈ શકો. ઓફકોર્સ મેં મારો જયારે ઓલરેડી એક આની પહેલા મેં વેબિનાર કર્યો ત્યારે ડિટેલમાં કીધેલું કે શરૂઆતમાં ઉઠ્યા પછી 6 થી 8 કલાક સુધી કંઈ જ ખાવું પીવું નહીં, પાણી સુદ્ધા નહીં લેવું, સદંતર નિર્જળ ઉપવાસ કરવો, ત્યાર પછી ગ્રીન જ્યુસ લેવો, બાકીના આખા સમય કાચું ખાવું, અને બને તો રાત્રે પણ કાચું ખાવું, નહીં તો બને તો રાત્રે રાંધેલું ખાવું, પણ એમાં પણ 60-70% જેટલું જો શાક ભાજી હોય, શાક હોય તો વધારે સારું, અનાજ ઓછું હોય એટલું વધારે સારું. એ બધું મેં ડિટેલમાં જયારે ડિસ્કસ કર્યું હતું એટલે હમણાં એ પાછી બધી વસ્તુ ડિટેલમાં નથી કહેતો. પણ બીજું એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ મેં એ કીધેલી કે તમારે સિઝનલ વસ્તુ ખાવી, સિઝનલ ફ્રૂટ્સ ખવાય તમારાથી. તો એના માટે હું જયારે મળવા ગયો હતો ત્યારે હું ગયો હતો કે લગભગ મીડ મે માં, તો એમને મેં કીધું, મને કે તમારાથી સિઝનલ ફૂડ ખવાય, સિઝનલ ફ્રૂટ ખવાય, નેચરલ ફ્રૂટ ખવાય. મેં કીધું ભાઈ હું ડાયાબિટીક છું છેલ્લા લગભગ 20-એક વર્ષોથી, અને તમે મે મહિનામાં જો મને ફ્રૂટ કહો તો મને એક જ ફ્રૂટ દેખાય છે, અને એ ફ્રૂટ છે કેરી, જે હું અડકી નથી શકતો. લોકો મને કહે છે કે એક ટુકડો ખા, 2 ચમચી ખા, અઠવાડિયે એક વાર અડધી કેરી ખા, એનાથી વધારે મને અડકવા નથી છે તમારા ઘરમાં. તો મને કીધું યતીનભાઈ તમે પ્રેમથી ખાઓ કેરી, પેટ ભરીને કેરી ખાજો, તમને કંઈ જ નહીં થાય. અને મેં ખરેખર જ્યારે ચાલુ કર્યું ત્યારે પેટ ભરીને કેરી ખાધી હતી, પેટ ભરીને દ્રાક્ષ ખાધી હતી, પેટ ભરીને ચીકુ ખાતા હતા, અને પેટ ભરીને કેળા ખાતા હતા. આ ચાર જે ફળો છે એ ખરેખર સો કોલ્ડ પ્રોહિબિટેડ ફ્રૂટ છે ડાયાબિટીક માટે, જ્યારે એ બધા ફ્રૂટ મેં શરૂઆતમાં જ ખાઈ લીધેલા. પણ સૌથી ઇમ્પોર્ટન્ટ હતું કે એની સાથે કંઈ પણ રાંધેલું નહોતું ખાધું, વિચ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. જો આપણે કહીએ કે રસ ઢોકળા ખાધા, પછી ભલે ઢોકળાનો એક ટુકડો હોય કે ઢોકળાના બે ટુકડા હોય, પણ જો રસ ઢોકળા ખાઓ કે રસ ને 2 પડિયા રોટલી ખાઓ તો તમારું બ્લડ ગ્લુકોઝ એકદમ વધી જશે. પણ જો તમે એકલો રસ ખાઓ, પછી એ અડધી વાડકી હોય કે 5 વાડકી હોય, તમને કઈ જ વાંધો નહીં આવે. એટલે રાંધેલું જરાક પણ ખાવું નહીં. અને આ વસ્તુ ફક્ત ડાયાબિટીસ માટે નહીં, ડાયાબિટીસ હોય, બ્લડ પ્રેશર હોય, થાઇરોઇડ હોય, ફલાણો હોય, ઢીકણું હોય, અમારી પાસે તો ભલભલા લોકો આવે છે મળવા, જે કહે છે કે મેડિકલમાં આને માટે કોઈ એનો ઉપાય નથી તો અમારે એનડીએસ ફોલો કરવું છે, તો એના માટે અમારે શું કરવાનું. તો આપણે નોર્મલી માઇન્ડમાં એવું હોય કે હું ડાયાબિટીસ છે તો આ ગોળી લઉં, હું બીપી છે તો આ બીજી ગોળી લઉં,
મને થાઇરોઇડ છે તો હું ત્રીજી ગોળી લઉં, મને બેવ વસ્તુ હોય તો આ ગોળી સવારે, આ ગોળી બપોરે, આ ગોળી સાંજે, એવું જુદી જુદી ગોળીઓ લીધા કરું. એટલે આપણા માઇન્ડમાં એવું ભરેલું છે કે જે રોગ એ પ્રમાણે મારે દવા લેવાની. ન્યૂ ડાયટ સિસ્ટમમાં એવું નથી. તમને કોઈ પણ રોગ હોય એનું રોગનું મુખ્ય કારણ છે તમારા શરીરમાંનો કચરો. અને તમે જો ન્યૂ ડાયટ સિસ્ટમ ફોલો કરશો તો તમારા શરીરમાંનો કચરો સાફ થાય છે. અને જો કચરો સાફ થાય તો એક નહીં બધા જ રોગો એની સાથે સાફ થઈ જાય છે. તો એ ન્યૂ ડાયટ સિસ્ટમનો ફાયદો છે કે તમે જો ન્યૂ ડાયટ સિસ્ટમ ફોલો કરો તો એની સાથે તમારા બધા રોગો નીકળી જાય છે. જેમ પ્રદીપભાઈએ કીધું કે તમે જો આહાર બરાબર કરો અને તમારું જે થિંકિંગ છે, તમારા જે વિચારો છે એ પણ જો તમે સારા કરો તો ઓટોમેટિકલી તમને કોઈ રોગ રહે જ નહીં. રોગને તમારા શરીરમાં પ્રવેશવા માટે પણ ડર લાગે. એટલે આજની તારીખમાં બધા કહે છે કે કોરોના કોરોના, પણ મને એટલો બધો ડર કોરોનાનો નથી. ઓફકોર્સ એના માટે તમને બહુ સાદું એક્ઝામ્પલ આપું કે કોઈ જ્યોતિષે મને કીધું હોય કે મારી ઉંમર 100 વર્ષની છે તો હું કોઈ દિવસ ટ્રેનની સામે જઈને ઉભો નહીં રહી જાઉં, કે ટ્રેનના પાટા પર ઉભો રહી કે ટ્રેન ભલે આવે, મારું તો 100 વર્ષનું જીવન છે, હું નહીં મરી જાઉં. એવું કરવાની વાત નથી કેતો હું. આપણે જે નોર્મલ પ્રિકોશન લેવાના હોય, જે કીધા હોય તે સેન્સિબલી લેવા જોઈએ, પણ જે ભય છે, જે ડર છે એની જરૂરત નથી. જો તમે ન્યૂ ડાયટ સિસ્ટમ ફોલો કરતા હો, આજે કોરોના છે, આવતીકાલે બીજો કોઈ વાયરસ આવી શકે છે, પરમ દિવસે ત્રીજો કોઈ આવી શકે છે, ચાઇનાથી આવી શકે છે કે મારા આજુબાજુ વાળાથી આવી શકે છે કે ગંદકી કશાથી બી આવી શકે છે, સવાલ એનો નથી. પણ જો તમે ન્યૂ ડાયટ સિસ્ટમ ફોલો કરશો તો તમને એ ભય નહીં રહે કે મને આને લીધે કંઈક થઈ જશે, એ ભય તમારામાંથી નીકળી જશે. એટલે અમે જે ન્યૂ ડાયટ સિસ્ટમ ફોલો કરીએ છીએ એ લોકોને એવો ભય નથી. એવું એટલે મેં તમે જેમ કીધું એમ, એવું નથી કે હું જાણી જોઈને કોરોના પેશન્ટને વળગી પડું કે આ કરું કે તે કરું, એવું કરવાનો આશય નથી. પણ આશય એ છે કે આપણે સેન્સિબલી વર્તીએ, પણ એનો ભય ના રાખીએ કે ના મને તો આવું થઈ જશે. એવી રીતે ન્યૂ ડાયટ સિસ્ટમ ફોલો કરો તો તમને ભવિષ્યમાં પણ હાર્ટ એટેક કે બ્રેઇન એટેક આવવાની સંભાવના નહીવત છે, એકદમ ઘણી ઘણી જ ઓછી, જો તમે પ્રોપરલી કન્ટિન્યુઅસલી ન્યૂ ડાયટ સિસ્ટમ ફોલો કરતા હો તો. એટલે આજે તમને જો હાર્ટ એટેક આવ્યો હોય અને તમે ન્યૂ ડાયટ સિસ્ટમ ફોલો કરવાનું ચાલુ કરો તો તમને એમાં ફાયદો થશે અને ભવિષ્યમાં પણ તમને હાર્ટ એટેક નહીં આવે. એવી રીતે કોઈ પણ બીમારી, હું આ તો હાર્ટ એટેક તમે એક્ઝામ્પલ તરીકે લીધું, પણ કોઈ પણ બીમારી હોય જો તમે ન્યૂ ડાયટ સિસ્ટમ ફોલો કરો તો એ તમને થવાની શક્યતાઓ સદંતર નહીવત છે. હું એટલા માટે નહીવત કહું છું કે 100% થાય જ નહીં, કારણ કે એ ફક્ત આહાર ઉપરાંત જેમ વાત કરી તેમ માનસિક અને પર્યાવરણ પર થોડી ઘણી તો ડિપેન્ડન્ટ હોય છે, એટલે આપણે એ પ્રિકોશન્સ પણ લેવા જોઈએ. પણ અધરવાઇઝ જો તમે ન્યૂ ડાયટ સિસ્ટમ ફોલો કરો તો તમને મોટાભાગની બીમારીઓથી એક સાથે છૂટકો મળી જશે. એટલે આ મારો સંક્ષિપ્તમાં જવાબ હતો. મીનાબેન, બીજા કોઈ પ્રશ્ન છે? હેલો, યા નાવ ઇટ્સ ફાઇન. યા, માઇક અનમ્યુટ નહીં થતું હતું, મને લાગે છે કે નિમિષભાઈએ મને અનમ્યુટ કરી નાખ્યા હશે. અચ્છા બાય બાય. ઓકે, યતિનભાઈ, તમે ડાયાબિટીસ બાબતે તો બહુ ઘણી સરસ રીતે માહિતી આપી, પણ ડાયાબિટીસ સિવાય પણ જેમ પ્રદીપભાઈએ પણ એમના વક્તવ્યમાં કહ્યું કે સાથે સાથે આપણે બ્લડ પ્રેશર હોય, કેન્સર હોય, થાઇરોઇડ હોય, રૂપાબેને પણ એ પ્રશ્ન લીધો હતો, એ વિષયો પર પણ તમે થોડું એ રોગો બાબતે, બીમારીઓ બાબતે પણ થોડી માહિતી આપો, અને એનડીએસ ની 2 મિનિટમાં ટૂંકો પરિચય આપો. ભલે આ આપણો ભાગ બીજો છે, પરંતુ અમુક શ્રોતાઓ જે આજે નવા જોડાયા છે, એટલે એનડીએસ શું, અને કાચો ખોરાક લેવો તો કઈ રીતે લેવો, અને સિસ્ટમેટિકલી અને પ્રોપરલી તમે જે કહ્યું કે એનડીએસ ને ફોલો કરવાનું છે, તો એ કઈ રીતે સિસ્ટમેટિકલી અને પ્રોપરલી ની તમે ડેફિનેશન શું આપી શકો કે કઈ રીતે આને ફોલો કરવું જોઈએ, અને ત્યારબાદ આપણે કેટલાક પ્રશ્નો આવ્યા છો એ પ્રશ્નોના આપણે તમારી પાસેથી ઉત્તરો પછીથી લઈશું. આ એક પ્રશ્ન છે. આપણે અમૃત ખોરાક લેવાનો,
અમૃતના મેં કીધેલું કે બે અર્થ થાય, અમૃત એટલે એક તો ઇંગ્લિશમાં કહે કે નેક્ટાર, કે એ વસ્તુ જેનાથી આપણને જીવન મળે, વિષ કે ઝેરનું ઊંધું અમૃત, અને જી બીજું કે અમૃત જે મૃત નથી જીવિત છે એવો ખોરાક. જો આપણે એ ખોરાક લઈએ તો આપણને કોઈ પણ રોગ થવાની શક્યતા નથી. એ રોગનું નામ આપવું જરૂરી નથી. તમે એ રોગને ડાયાબિટીસ કહી શકો છો, બ્લડ પ્રેશર કહી શકો છો, હાર્ટ એટેક કહી શકો છો, કે મેદસ્વીતા એટલે કે વધારે પડતું વજન કહી શકો છો, કોઈ પણ વસ્તુ હોય. પણ જો તમે આ ખોરાક લેવા માંડો, અમૃત ભોજન, તો એની મેળે તમને આ બધાથી છુટકારો મળશે. અને અમે બીજું સૌથી વધારે ઉપવાસ ઉપર જોર આપીએ છીએ, કારણ કે આયુર્વેદમાં પણ કીધું છે કે લંઘનમ પરમ ઔષધમ. લંઘનમ એટલે કે ઉપવાસ સૌથી સારામાં સારું ઔષધ છે. એટલે જો તમને કંઈ પણ થયું, જો સમજો કોઈકને આપણે સાદામાં સાદું થયું કે તાવ આવે છે, તો આપણે સૌથી પહેલા કે ક્રોસિન લઈ લો, ક્રોસિન લઈ લો, મેટાસિન લઈ લો. પણ એને બદલે જો તમે સદંતર નિર્જળા ઉપવાસ કરો તો અડધાથી પોણો દિવસમાં મેક્સિમમ તમારું શરીર એની મેતે રિકવર થઈ જશે અને તમારો તાવ નહીં રહે. એટલે તમારા શરીરને થોડોક ચાન્સ આપો એની મેળે રિકવર થવાનું સૌથી પહેલા. તો અને જો તમે ન્યૂ ડાયટ સિસ્ટમ રેગ્યુલરલી ફોલો કરતા હશો તો એ શક્યતા બહુ જ ઘટી જશે. તમારી સ્ફૂર્તિ વધી જશે. જે પહેલા જે આળસ હોય, આખો દિવસ આળસ રાખતું હોય કે થોડુંક કામ કરીએ અને થકાવટ લાગતી હોય, તો એ પણ નહીં રહે. જો મારું પોતાનું એક્ઝામ્પલ આપો કે અમારા જે બધા સાધકો છે એ લોકોનું જો ઉદાહરણ આપું, તો એવું કે આખો દિવસ જો કામ કરીએ પછી રાત્રે ઘરે આવીએ, તો ઘરે આવીને એવા થાકી ગયા હોઈએ, શુદ્ધ ગુજરાતી કહું તો એવા ઠે થઈ ગયા હોઈએ કે બસ સોફામાં ફસાઈને બેસી રહ્યું છે 10 મિનિટ, તો જરા કવિ મારાથી કંઈક બોલાશે ને કામ કરાશે. એને બદલે જો તમે આ ન્યૂ ડાયટ સિસ્ટમ ફોલો કરતા હો તો રાત્રે 8 વાગે શું, કે રાત્રે 10 વાગે શું, કે રાત્રે 12 વાગે શું, તમારામાં તાજગી અને સ્ફૂર્તિ રહે છે. તમે થાકેલા નથી લાગતા પોતાની જાતને. અને એના માટે તમારે કોઈ દવા લેવાની કશું જ જરૂર નથી. ફક્ત જીવિત ખોરાક ખાવાની જરૂર છે. અને લગભગ 14 થી 16 કલાક સદંતર નિર્જળા ઉપવાસ કરવાની જરૂર છે. એટલે 14 થી 16 કલાક નિર્જળા ઉપવાસ કરો, સવારના ગ્રીન જ્યુસ પીઓ, અને બાકીના ટાઈમમાં જો તમે આ જીવિત ખોરાક ખાઓ. હવે જીવિત જીવિત ખોરાકમાં ઘણા જણાને એવું છે કે આખો દડો ફ્રૂટ્સ ખાઈએ અને કાકડી ટામેટા ખાઈએ તો કઈ અમારી જિંદગી ચાલે નહીં. અને સ્પેશિયલી આપણે ગુજરાતીઓ જે લોકો બધા ભોજન પ્રિય છે, એ લોકોને તો ખાસ એવું થાય કે કાકડી ટામેટા ખાઈને, કે બાફેલા ચા, બાફેલા બી નહીં, આપણે ફણગાવેલા કઠોળ ખાઈ ખાઈને કે આખી જિંદગી આપણાથી જીવાય નહીં. તો એના માટે જો તમે અમારા સેમિનારમાં આવો કે અમારા જે શિબિર થાય છે 5-7 દિવસની, આવો તો તમને નવાઈ લાગશે કે અમે પેટીસ બનાવીએ છીએ, ઢોકળા બનાવીએ છીએ, ઇડલી બનાવીએ છીએ, કેક બનાવીએ છીએ, આઈસ્ક્રીમ બનાવીએ છીએ. આ બધી વસ્તુઓ જીવિત વસ્તુઓમાંથી બનાવીએ છીએ. આઈસ્ક્રીમ જે દૂધ તો બને છે એ દૂધ ગાય કે ભેંસનું નથી હોતું, પણ એ અમે નારિયેળમાંથી દૂધ બનાવીને એનો આઈસ્ક્રીમ બનાવીએ છીએ. અને આઈસ્ક્રીમમાં અમે ખાંડ નથી વાપરતા. એને ગળ્યો કરવા માટે ઘણી બધી બીજી વસ્તુઓ છે, કેળા છે, ખજૂર છે, એવી ઘણી બધી વસ્તુઓ છે જે અમે એમાં નાખીએ છીએ, જેનાથી ગળપણ મળે છે. એટલે એ સદંતર નેચરલ છે. જે સ્વીટનેસ છે એ નેચરલ સ્વીટનેસ છે. ક્યાંય અમે સાકર કે મીઠું કે એ બધાનો વપરાશ કરતા જ નથી. એટલે તમે જો શિબિરમાં આવો કે અમારો જે પ્રોગ્રામ થાય છે એમાં આવો, તો તમને ખબર પડશે કે ખાવા માટે ફક્ત ફળ કે આ સલાડ એવું નથી, એ સિવાય ઘણી બધી વસ્તુ છે. આપણા જે પણ ટેસ્ટ બડ્સ જે કહેવાય, આપણી જે જીભના સ્વાદો છે, એ બધા સંતોષી શકાય છે. ગળપણથી ગળપણ અમે લોકો ડાયાબિટીસ હોવા છતાં હું પેટ ભરીને દૂધીનો હલવો કે ગાજરનો હલવો ખાઉં છું. અમારો ન્યૂ ડાયટ સિસ્ટમ પ્રમાણે બનેલો, જે ગેસ પર નથી બન્યો, જેમાં ખાંડ નથી વપરાઈ કે કશું જ નહીં. અને એ હલવો અમે લોકો પેટ ભરીને ખાઈ શકીએ છીએ. અને તમે જો એ ખાશો તો તમને ખબર બી નહીં પડે કે આ હલવો બીજી કોઈ રીતે બનાવ્યો છે.
પણ એ તમારા આરોગ્યને થોડોક પણ નુકસાનદાયક નથી. એટલે એ બધી રેસીપી પણ અવેલેબલ છે, રેસીપીની બુક્સ પણ અવેલેબલ છે, પીડીએફ ફાઇલ પણ અવેલેબલ છે, જે થોડી ઘણી મેં આપણા ગ્રુપમાં પણ શેર કરી છે. એટલે બધી જ વસ્તુ પોસિબલ છે જો તમે નેચરલ ડાયટ પર થઈ જાવ તો, અને તમારા જીભના બધા જ સ્વાદો તમે ડેફિનેટલી તમે એને સંતોષી શકશો. એવું નથી કે ખાલી કોઈ ફ્રૂટ ખાધું કે ખાલી કાકડીને ટામેટા ખાઈ કે ખાલી ફણગાવેલા કઠોળ ખાઈને આખી જિંદગી જીવવું. શરૂઆત એવી રીતે કરવાની જરૂર નથી. પણ ઓફકોર્સ અમે કહીએ છીએ કે આ તપ, સાધના અને સુમિરન આ ત્રણ ભાગ છે આના. તો શરૂઆત તમે કરો અને ધીરે ધીરે એક એવા સ્ટેજ પર પહોંચો તમે કે જ્યાં તમને આ બધાની પણ જરૂર ના પડે. અમારી પાસે એવા પણ સાધકો છે જેમણે વર્ષોથી કશું જ ખાધું નથી, ફક્ત સૂર્ય શક્તિ પર તેઓ જીવે છે. એવા ઘણા છે જે લોકો ઓલિમ્પિક એથ્લેટ પણ છે. આપણા ગુજરાતમાં તો જાની સાહેબ છે, જે માતાજી તરીકે ઓળખાય છે અંબાજીમાં, એમના પર તો મેડિકલ ટેસ્ટ પણ કર્યા છે ને બધું કર્યું છે, જેમને વર્ષોથી ખાધું કે પીધું કશું જ નથી, ફક્ત સૂર્ય શક્તિથી ઉર્જા મેળવે છે અને આદિ તારીખમાં જીવિત છે, અને 100 થી વધારે વર્ષો, કદાચ 200 વર્ષથી વધારે પણ એમની આયુ હોઈ શકે છે. તો આ છે આપણી ન્યુ ડાયટ સિસ્ટમ, જેમાં તમે જ્યાં સુધી જીવો સદંતર કોઈ પણ બીમારી વગર તમે જીવી શકો છો.